તારીખ 18/1/2019 ના રોજ ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી મન બુદ્ધિના બહેન મળી આવતા 181ની ટીમનો સંપર્ક કરવામાં આવતા તેઓએ તે બહેનને જયંબે સેવા ટ્રસ્ટમાં સોંપેલ છે. તારીખ 18/1/2020 રોજ ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી એક બિનવારસી મન બુદ્ધિના બહેન મળી આવ્યા હતા. તેઓએ તેમનું સરનામું પૂછવા છતાં તેઓ સરનામું આપતા નથી, તેથી 181 અભિયંબર ફોન કરીને જાણ કરવામાં આવી હતી. 181 અભિયંબી ટીમે બસ સ્ટેશને આવીને બહેનનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમનું નામ જસીબેન ઠાકરડા બતાવેલ છે તથા તેમનું સરનામું ખબર ન હોવાથી આ બહેનને 181 ટીમ દ્વારા વાત્રક જયંબે ટ્રસ્ટ, જે બાયડ તાલુકામાં આવેલ છે, આ સંસ્થા મન બુદ્ધિની બહેનોની છે, જેથી આ બહેનને રહેવા અને સારવાર માટે જયંબે ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા છે. બિંદીસ માંડલિયા સાથે જવાની માનવ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 12 મતદાન મથકો પર 4,989 મતદારો મતદાન કરશે. સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકાની 6 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે, જેમાં હિંમતનગર તાલુકાની સરવણા, પ્રાંતિજ તાલુકાની ઓરણ, અમીનપુર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે. ઈડર તાલુકાની વસઈ, પ્રાંતિજ તાલુકાની દલાની મુવાડી અને અમલાની મુવાડી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ઈડરની જવાનગઢ ગ્રામ પંચાયત સમરસ છે, જ્યારે અમલાની મુવાડી અને દલાની મુવાડીમાં 16 વોર્ડમાંથી 11 વોર્ડ સમરસ થયા છે. ઈડરની વસઈ ગ્રામ પંચાયતમાં 2 મતદાન મથક પર 2144 મતદારો સરપંચ માટે 3 અને 1 વોર્ડમાં 2 ઉમેદવારો માટે મતદાન કરશે. પ્રાંતિજ તાલુકાની દલાની મુવાડી ગ્રામ પંચાયતમાં 3 મતદાન મથક પર 1669 મતદારો સરપંચ માટે 4 અને 3 વોર્ડ માટે 11 ઉમેદવારો માટે મતદાન કરશે, જ્યારે 5 વોર્ડ સમરસ થયેલ છે. અમલાની મુવાડી ગ્રામ પંચાયતમાં 1 મતદાન મથક પર 711 મતદારો સરપંચ માટે 4 અને 2 વોર્ડના 4 ઉમેદવાર માટે મતદાન કરશે. ઓરણ ગ્રામ પંચાયતમાં 2 મતદાન મથકમાં 2,017 મતદારો સરપંચ માટે 5 ઉમેદવારો માટે મતદાન કરશે. અમીનપુર ગ્રામ પંચાયતમાં 2 મતદાન મથકમાં 1337 મતદારો સરપંચ માટે 3 ઉમેદવારો માટે મતદાન કરશે. હિંમતનગર તાલુકાની સરવણા ગ્રામ પંચાયતમાં 2 મતદાન મથકમાં 1166 મતદારો સરપંચ માટે 2 ઉમેદવારો માટે મતદાન કરશે. 12 મતદાન મથકો પર 12 ઈવીએમ, 50 કર્મચારીઓ અને 50 પોલીસ કર્મચારીઓ જોડાયા છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. અમદાવાદથી ઉદયપુર રેલવે લાઇનનું ગેજ પરિવર્તનની કામગીરી 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. વર્ષ 2018-19માં ફળવાયેલ બજેટ અન્ય પ્રોજેક્ટમાં ડાયવર્ટ કરતા હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. તારીખ 31 ડિસેમ્બર 2016 અમદાવાદ હિંમતનગર અને હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે સુવિધા બંધ કરી ગેજ પરિવર્તનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે પ્રોજેક્ટ માટે વર્ષ 2018-2019માં 354 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ રેલવે વિભાગના કોઈ કારણોસર ફાળવાયેલ ફંડ અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયું હતું, જેને લઈ અત્યારે હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. જોકે ગેજ પરિવર્તન કરાયાની જાહેરાત બાદ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીના રેલવેના પાટા ઉખેડી લેવામાં આવ્યા હતા. હિંમતનગરથી ખેડબ્રહ્મા આવવા જવાની બહુ તકલીફ થતી હતી, વિદ્યાર્થીઓને પાસમાં હવે બહુ મોંઘણી થઈ ગઈ છે, આવવા જવાની બહુ તકલીફ પડી છે, પૈસા વધારે નાખ્યા છે પાસમાં, એટલે અહીંયા પાટા વચ્ચે બંધ કરાવી દીધા હતા. કામ ચાલુ હતું એટલે હવે ફરીથી ચાલુ કરે એવી અમારી રિક્વેસ્ટ છે. જેનો 3 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી, જેને લઈ ખેડબ્રહ્મા વડાલી અને ઈરળ તાલુકાના સ્થાનિકોને જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સુધી રોજે રોજ અવરજવર કરવા ખાનગી સાધનોનો સહારો લેવો પડે છે. કે ખેડબ્રહ્મા જવામાં આવવામાં ઘણી બધી તકલીફો પડે છે. ઘણા ટાઈમથી રેલવેનું કામ બંધ છે, રોડ ગેજનું કામ વચ્ચે ચાલુ થવાનું પણ થયું નથી. ગ્રાન્ટ પણ પાસ થઈ ગયેલી છે પણ હજુ સુધી કંઈ નિયમિત રીતે કામકાજ ચાલુ થયું નથી, તેથી કામ ચાલુ કરવા નમ્ર વિનંતી. સાથે જ ખેડૂત વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિત નાના અંબાજી દર્શનાર્થે આવતા ગુજરાતભરના યાત્રાળુઓને પણ ખાનગી મુસાફરીમાં અગવડતા પડી રહી છે. વર્ષ 2016માં
અમદાવાદ ઉદયપુર તથા હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનનું મીટર ગેજમાં બ્રોડગેજમાં રૂપાંતર હાથ ધરાયું હતું, જેમાં હિંમતનગરથી અમદાવાદ સુધીનું કાર્ય પૂર્ણ કરી દેવાયું છે, જ્યાં રેલ સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલ લાઇનનું કામ હાલ પૂરતું ખોરંભે પડ્યું છે, ત્યારે રેલવેનું કામ ઝડપી પૂર્ણ કરી રેલ સુવિધા ચાલુ કરવા માટે ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ આંદોલનની ચીમકી આપી છે. સાથે જ સરકાર પ્રજાને ખોટા વચનો આપતી હોવાનો પણ દાવો કર્યો છે. હિંમતનગર, જાદર, ઈડર, વડાલી ને ખેડબ્રહ્મા, આ જે રેલવે લાઇન હતી અંગ્રેજોએ બનાવેલી હતી, ત્યારે આજે ત્રણેક વર્ષથી આ લાઇન એકદમ સદંતર બંધ છે. એની અંદર જે અંગ્રેજોએ મીટર ગેજના પાટા નાખ્યા હતા એ પાટાઓ ઉખડી નાખવામાં આવ્યા છે અને લોકોની મશ્કરી કરે એવું કામ કરીશ. ચૂંટણીની અંદર ચૂંટણી દંડેરામાં અને જાહેર સભામાં કીધું હતું કે ભાઈ અમે આ સૌ પ્રથમ પહેલું કામ અહીંનો રેલવે લાઇન નાખી દઈશું, ખેડબ્રહ્મા સુધી નહીં છેક આબુ સુધી પહોંચતી કરીશું. પણ આ સરકારે લોકોની મશ્કરી કરી છે, મજાક કરી છે અને લોકોને છેતર્યા છે. હું પોતે માનુશ એમને તો કોઈ નવું કામ કર્યું નથી, અંગ્રેજોએ કરીશ. પણ આ જે આંધળી સરકાર, બેરી સરકાર, મૂંગી સરકારને જગાડવા માટે અને ફરીથી આ રેલવે કામ ચાલુ થાય અને ટ્રેન ચાલુ થાય એ માટે અમે એક મોટા પ્રમાણની અંદર આંદોલન કરવાના છીએ. તો જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે રેલ મંત્રી અને રેલ વિભાગમાં નવીન બજેટમાં જોગવાઈ કરવા માટે મુલાકાત કરવાની વાત કરી છે, ત્યારે નવીન બજેટ જોગવાઈ ના થાય ત્યાં સુધી કામગીરી થઈ શકે એમ નથી, જેની સાંસદ પણ સ્વીકારી રહ્યા છે. ખોરંભે પડી નથી, શરૂ જ નથી કરી તો ખોરંભે પડવાનો સવાલ નથી. એની જોગવાઈ બનાવવાની જે વાત હતી તો પહેલાં જ્યારે આપણું આ કામ હતું એ જ કામ પૂર્ણ થયેલું, આપણે એ બાજુ દિશા ઓછી રાખી હતી, છતાં પૈસાની જોગવાઈ થઈ હતી, બજેટ જોગવાઈ થઈ હતું, પણ કામ ન થવાના કારણ ટેન્ડરમાં કંઈ કમીના કારણોસર એ આપણે કરી શક્યા નથી. આવતા દિવસોમાં બજેટમાં જ્યારે અમારે રેલમંત્રીની જોડે ચર્ચા કરી અને કેમ કરીને જલ્દી શરૂ થાય અને પૂર્ણ પણ થાય એની વિશ્વાસ મેળવી અને ચોક્કસ આમ જનતાને એનો ફાયદો થાય એવી ચિંતા કરીશ. એક તરફ ચૂંટણી ટાણે રેલ માટેની મોટી જાહેરાતો કરી હતી તો બીજી તરફ ત્રણ વર્ષ પૂર્ણ થવા છતાં હજુ કામગીરી હાથ ધરાઈ નથી, જેને લઈ હવે ખેડબ્રહ્મા સહિત ઈડર વડાલીના સ્થાનિકો રેલ બચાવો આંદોલન થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 19-1-2020 થી બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત 3 દિવસ સુધી 1.93 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી 5 વર્ષ સુધીના બાળકોને બાળ લકવા વિરોધી રસી આપવાના જિલ્લા કક્ષાનો ઉદઘાટન સમારોહ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હિંમતનગર ખાતે માનનીય કલેક્ટર શ્રી સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને તથા હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશકુમાર પટેલ, જિલ્લા RCH અધિકારી ડોક્ટર જયેશકુમાર પરમાર તથા બાળ રોગ નિષ્ણાત ડોક્ટર VA ગોપલાણી, અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં લાભાર્થી બાળકો તેમજ લાભાર્થી બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 19-1-2020 ના IPPI પ્રોગ્રામમાં કુલ 8 તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો વિસ્તારમાં કુલ 881 પોલિયો રસીકરણ બુથ તેમજ 38 ટ્રાન્ઝિટ પોઈન્ટ તેમજ 12 મોબાઈલ ટીમો મારફતે જિલ્લાના તમામ 0-5 વર્ષ સુધીના 1,93,308 બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવામાં આવશે. 3,524 આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બૂથો ઉપર તેમજ ઘરે ઘરે ફરીને 1,762 ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા જિલ્લાના લાયઝન અધિકારીઓ તેમજ 181 સુપરવાઇઝરો દ્વારા IPPI પ્રોગ્રામની કામગીરીનું મોનિટરિંગ અને સુપરવિઝન કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આ આયોજન અંતર્ગત અમલીકરણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.